નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરીશ પ્રજાપતિ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. સૌથી પહેલાં તો સ્ક્રીનશોટ લઈ લેજો. પાંચમા નંબરનું આપણું આ ત્રણ તાલીની જે પીડીએફ ફાઇલ જેમને પણ મારી પાસેથી ખરીદી છે એમના માટેનું આ પાંચ નંબરનું છે ફિલ્મી ગીત સાવન કા મહિના, જેનો તમને ત્રણ તાલીના ગરબાના પ્રોગ્રામમાં મ્યુઝિક તરીકે યુઝ કરી શકશો, બરાબર છે. જેમને પણ પીડીએફ ફાઇલ નથી ખરીદી તો ટોટલ માહિતી સાંભળી લેજો, ખાસ તમને કામની છે. જેમને નોટેશન સાથે સ્વરમેન મેળવવું છે, જેમને પદ્ધતિસર શીખવાનો કંટાળો આવે છે, એમના માટે આ સુંદર ઉપાય છે કે તમે કોઈ પણ પીડીએફ ફાઇલ તમને ગમતી હોય ખરીદો, બધી સાથે ખરીદો. ટોટલ છ પ્રકારની પીડીએફ ફાઇલ છે. નંબર એક ગરબાની છે, જેમાં એક તાલીના ગરબા આવશે. બીજી ત્રણ તાલીની છે, જેમાં ત્રણ તાલીના ગરબા આવશે. હિંચ ભાંગડા સનેડો આવી જશે, આરતી આવી જશે, થાળ આવી જશે, વિશ્વંભરી સ્તુતિ આવી જશે. ટૂંકમાં ગરબાનો આખો પ્રોગ્રામ કરી શકો એ રીતના બે અલગ અલગ ગરબાની પીડીએફ ફાઇલ છે. ત્રીજી છે ફિલ્મી ગીતોની, જેમાં ફિલ્મી ગીતો એ રીતના બનાવે છે કે તમે એક તાલીના ગરબામાં એનો મ્યુઝિક તરીકે યુઝ કરી શકો. તો ત્રણ પીડીએફ ફાઇલ ખરીદો એટલે તમને આખો ગરબાનો પ્રોગ્રામ તમે ચોક્કસ કરી શકો. ચોથા નંબરની છે લગ્નગીતની, જેમાં લગ્નગીતો, લોકગીતો, ગુજરાતી ગઝલ, વિદાય ગીતો, ફિલ્મી ગીતો આ બધું જ મિક્સ આવી જશે. જે રીતના તમે લગ્નગીતનો પ્રોગ્રામ કરતા હોય એ રીતના આખો પ્રોગ્રામ તમે કરી શકો, એ રીતના પીડીએફ ફાઇલ છે. પાંચમી છે ભજનની, જેમાં ભજનો છે ટોટલ. છઠ્ઠા નંબરની ધૂનની પીડીએફ ફાઇલ છે. તો આ છ પીડીએફ ફાઇલો તમે એક સાથે ખરીદો તો તમને ચોક્કસ ડિસ્કાઉન્ટ સારું એવું મળશે. મારો વોટ્સઅપ નંબર હું તમને આપીશ છેલ્લે, આ બીજો સ્ક્રીનશોટ તમને આપી દો એટલે નીચે મારો વોટ્સઅપ નંબર પણ લખેલો છે. બીજા ભાગનો તમે પીડીએફ ફાઇલનો સ્ક્રીનશોટ લઈ લો. બીજું, જેમને પદ્ધતિસર શીખવાની ઈચ્છા છે, જેમને પોતાના મ્યુઝિક ક્લાસ ભવિષ્યમાં સ્ટાર્ટ કરવા છો, એઝ અ મ્યુઝિક ટીચર તરીકે જોબ લેવી છે, તો પદ્ધતિસર શીખવું અનિવાર્ય છે. એના માટેનો મારી પાસે વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે. એક 10 મહિનાનો બેઝિક કોર્સ છે અને એક 1.5 વર્ષનો બેઝિક કોર્સ છે, જેમાં તમારે એડમિશન જોઈતું હોય પદ્ધતિસર શીખવા માટેની માહિતી તમને હું આપી દઈશ. મારો વોટ્સઅપ નંબર નીચે લખેલો છે, હરીશ પ્રજાપતિ વિસનગર 70 43 87 20 78, બરાબર. તો આવો સ્ટાર્ટ કરીએ. સાવન કા મહિના પવન કરે સોર, પહેલી ગાડીનો આપણે સા લીધો છે. આમાં સ્વરો આવશે સા રે ગ કોમળ મ પ ધ ની, આટલે સુધી આપણે સ્વરોનો ઉપયોગ થશે. ની પણ કોમળ આવશે ઉપર, કદાચ ઉપયોગ થશે તો. નીચે ખાસ કરીને પ મંત્ર સપ્તકનો આટલા ઉપયોગ થશે સ્વરો. હવે શીખી લઈએ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના વગાડવાનું છે. પ મંદર સપ્તક પ પ ગ, સીધા ગ ઉપર, મંદર સપ્તકના પથી ગ ઉપર. સાવન, અરે સોરી, સાવ સાવન સાવન વન, બે ભેગું અને બે સ્વર. સાવન કા, એના માટે પણ ગ. કા મ હિ ના, ના માટે બે સ્વરો છે. મહિના મહિના, ગ રે રે ગ, પવન ગ રે રે, પવન ક રે ક રે, રે માટે બે સ્વરો છે. રેસા ગ રે સા ક રે સોર. તો આ પહેલી લાઈન બે વાર વગાડવાની, પછી બીજી લાઈન. જીયા રા રે 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 મ, જીયા રા રે જીયા રા રે, ઝૂમે ઝૂમે, મે માટે બે સ્વરો છે. મગ ઝૂમે એસે એસે, રે સા ની, ની મંદ્ર સપ્તકનું કોમળ નથી, શુદ્ધ છે. જૈસે ની ની, જૈસે બન મા, બન એક જ સ્વરૂપ, બન મા, મા માટે બે સ્વરૂપ છે. રે ગ કોમળ, બન મા નાચે મો. હવે આલાપ આવે છે, પ મગ
અહીંયા શુદ્ધ ગ આવશે. જો પ પ ધ નિ ધ પ મ પ મ ગ રે સ પ રે સ પ પ સ્થાયી. હવે અંતરો કઈ રીતના વગાડવાનું છે પહેલા ખાસ હું વગાડીને બતાવી દઉં, જોઈ લેજો. રામા ગજબ ઢાયે, રામા ગજબ ઢાયે, એ પુરવૈયા વૈયા સંભાલો કીતે હોય હોખવૈયા. પહેલી વાર ગૌ પર, બીજી વાર એની લાઈન રામા ગજબ ઢાયે પહેલી વાર આ નોટેશન, એની લાઈન ફરીથી લઈએ એટલે બીજી વાર છેલ્લે આ નોટેશન આવશે. ઓકે, આટલું ખાસ ધ્યાનમાં રાખજો. હવે સ્ટેપ બાય સ્ટેપ લઈએ. એક જ સ્વર પર સંભાલો, લો માટે બે સ્વરો છે. સંભાલો કીત કીત ઘરે કીત કોઈ હો કોઈ હો ખેવૈયા ગ ગ. મેં કેવૈયા લખ્યું છે, તમે ખેવૈયા પણ લઈ શકો. અને બીજી વાર જયારે લઈએ નૈયા, સોરી રામા ગજબ ઢાયે સુધી એનું એક હો, પછી અહીંયા આવશે કેવૈયા, પછી સ્થાયી ના જેવું હોય હોય સાપ હોય પુરવૈ 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 પુર પુરવૈ ખાલી તમને વગાડીને બતાવી દઉં છું અને ત્રીજો અંતરો પણ વગાડીને બતાવી દઉં છું, સેમ ટુ સેમ છે એટલે આપણો સમય ના બગડે અને તમે જાતે પણ થોડુંક પ્રેક્ટિસ કરી શકો. નોટેશન તમારી પાસે છે જ. જીયા રાર જુમે સે જે
દર વખતે કહું છું, છેલ્લી સૂચના ખાસ ધ્યાનથી સાંભળી લેજો, જે લોકો નોટેશનથી સ્વરજ્ઞાન મેળવવા ઈચ્છે છે એમના માટે ખાસ, કે તમે તમારા સ્વરથી નોટેશન કમ્પ્લીટ મેં જ રીતના વગાડ્યું છે, રીતના વગાડતા આવડી ગયું, પછી બીજા અલગ સ્વરથી, ધારો કે પહેલી કાળીના સાથે તમે નોટેશનથી તૈયાર થઈ ગયું, પછી બીજી કાળીનો સાથે તમે જાતે સ્વરો શોધવાની કોશિશ કરો, ઢાળ પ્રમાણે એને પકડવાની કોશિશ કરો, અને એ પ્રમાણે તમે અલગ અલગ બે ત્રણ સ્વરથી બેસવાની કોશિશ એટલીસ્ટ જરૂરથી કરતા રહેશો, તો જ્યાં સુધીમાં આપણી પીડીએફ ફાઇલ કમ્પ્લીટ થશે ત્યાં સુધીમાં તમને સ્વરજ્ઞાન ચોક્કસ 100% થઈ જશે, મારી ગેરંટી છે. બરાબર, તો નેક્સ્ટ લેસનમાં આપણે મળીશું. છઠ્ઠા નંબરનું આપણું જે ગીત આવશે એ આરા સુરમાં અંબા કરે રે કિલ્લોલ, ખૂબ સુંદર મજાનું 3 તાલીનું ગીત છે. આપણે મળીશું, આવજો, ગુડ બાય, ગુડ ડે.